પ્રવક્તા શ્રી મનીષભાઈ, અમારા યુથ કોંગ્રેસના સર્વે પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, તેમજ આજે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા સૌ પત્રકાર સાથી મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી દેખવામાં આવે છે કે શિક્ષણનું સ્તર જેમ પૈસા ખર્ચી અને છોકરાઓ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે સામે કોઈ રોજગારીની તકો ઊભી થતી નથી. ચાહે વાઇબ્રન્ટના નામે તાઇફા કર્યા હોય કે ભરતી મેળાના નામે તાઇફા કર્યા હોય, પણ સાચા અર્થમાં ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહી નથી. દેશમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે વચન આપ્યું કે 2 વર્ષે હું 2 કરોડ યુવાનોને રોજગારી આપીશ. આજે એમના જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહે છે કે ભારતની અંદર કોઈ નોકરીઓની તકો નથી. આ સાબિત થાય છે માત્ર પોકળ દાવ વચનો હતા અને આજે યુવાન બેરોજગાર છે. ગુજરાતની અંદર પણ સરકારના ચોપડે નોંધાયેલા 10 લાખથી વધુ યુવાનો છે. બીજા કુશળ કારીગરો અને બીજા નોંધાયેલા લાખો યુવાનો આજે રોજગારીની તકોની રાહ જોઈને બેઠા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જે ભરતીઓ થઈ એના પછી કોઈ આજે લગભગ વર્ષ જેવું થવા આવ્યું કોઈ નવી ભરતીઓ કરવામાં નથી આવી. 2 વર્ષે લાખો યુવાનો કોલેજ પાસ કરીને ગ્રેજ્યુએટ 12th પાસ કે ડબલ ગ્રેજ્યુએટ થઈ એને નીકળે છે, પણ એની સામે કોઈ રોજગારીની તકો ઊભી થતી નથી. અમારી માગણી છે કે ગુજરાતના યુવાનોને રોજગારી આપો, અને જ્યાં સુધી રોજગારી ના આપો ત્યાં સુધી એમને એમનું જીવન ચલાવવા માટે ભથ્થું આપો. ધોરણ 12th પાસ કોઈ યુવાન હોય તો એને મહિને 3000 રૂપિયા ભથ્થું આપો, ગ્રેજ્યુએટ હોય એને મહિને 3500 રૂપિયા, અને પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એને મહિને 4000 રૂપિયાનું ઘર ચલાવવા માટે એને જીવન જીવવા માટે ભથ્થું આપો. 2 વસ્તુ છે, એક કા રોજગારી આપો, નહીંતર ભથ્થું આપો. કેમકે ગુજરાતના યુવાન છેલ્લા 23 વર્ષથી આ ભાજપના શાસનમાં ઠગવામાં આવ્યા છે, કોઈ રોજગારીની તકો નથી. અને 10000 તલાટીની કે કોસ્ટમરની ભરતી માટે 15-15 લાખ ફોર્મ ભરાતા હોય એ જ આંકડો બતાવે છે ગુજરાતમાં કેટલી રોજગારીની તકો છે. મોટા મોટા ઉદ્યોગો લાવવાની વાત થઈ, પણ એમાં કેટલા સ્થાનિક લોકોને નોકરી મળી કે કેટલા ગુજરાતના યુવાનોને નોકરી મળી એનો કોઈ સરકાર જવાબ નથી આપી. એટલે રોજગાર મારો અધિકાર આ સ્લોગન સાથે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં 25 ઓગસ્ટથી લઈને 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના દરેક જિલ્લા, દરેક વિધાનસભા, દરેક તાલુકા લેવલે બેરોજગાર યુવાનોની નોંધણી ઝુંબેશ કરશે. આ 15 સપ્ટેમ્બર પછી સમગ્ર ગુજરાતના તમામે તમામ તાલુકા મથક ઉપર, ચાહે પ્રાંત ઓફિસ હશે કે મામલતદાર ઓફિસ હશે, ત્યાં યુથ કોંગ્રેસના નેજા હેઠળ સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ ત્યાં યુવાનોના પ્રશ્નને લડાઈ લડશે. કેમકે રોજગાર એ આપણો બધાને અધિકાર છે યુવાનો માટે, પણ આજે સરકાર એમાં નિષ્ફળ ગઈ છે. ચાહે નરેન્દ્ર મોદીની સરકાર હોય કે બીજેપી રૂપાણીની સરકાર હોય, માત્ર વચનો સિવાય કોઈ યુવાનોને નથી મળ્યું. એના પછી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા હેડક્વાર્ટર પર કલેક્ટર ઓફિસનો યુવાનોના જે નોંધાયા યુવાનો હશે એમને લઈને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે, અને યુવાનોના જે હકની લડાઈ યુથ કોંગ્રેસ લડશે. અને જિલ્લા કલેક્ટર ઓફિસ પછી સમગ્ર ગુજરાત લેવલનું એક મહારેલી એ અમદાવાદ ખાતે અને ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ રૂપરેખા હેઠળ 2 મહિનાની અંદર સમગ્ર ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લાની અંદર યુથ કોંગ્રેસ યુવાનો વચ્ચે જઈને યુવાનોને રજીસ્ટ્રેશન કરાવી અને એમના હકની લડાઈ, જ્યાં સુધી એમને રોજગાર ન મળે 2 માંગણીઓ સાથે નીકળશું, રોજગાર આપો, નહીંતર એમનું જીવન ચલાવવા માટે ભથ્થું આપો. આ મુખ્ય માંગણીઓ છે અમારી. આ રોજગાર મારો અધિકાર સ્લોગન સાથે સમગ્ર ગુજરાતના યુવાનો વચ્ચે જઈ અને યુવાનોને ન્યાય અપાવવા માટે અમે કોશિશ કરશું. સાથે કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પગારદાર, આ એક મોટું દૂષણ છે કે આજે લાખો નોકરીઓની તકો છે પણ કોન્ટ્રાક્ટ પ્રથાના નામે એક તો એમાં પણ કર્મચારીઓનું શોષણ થાય અને ફિક્સ પગારદારના પણ કર્મચારીઓનું શોષણ થઈ ગયું છે. તમે સમાન કામ સમાન વેતન કેમ નથી આપી રહ્યા સરકારને પૂછવા માંગીએ છીએ. તમે 2 કરોડની રોજગારીની વાત કરો છો, પણ એની સામે કોન્ટ્રાક્ટ પ્રથા તો રદ કરો. આજે ગુજરાતના તમામ કચેરીઓમાં મોટે ભાગે 70% હાલ જે નવી ભરતીઓ થતી નથી, જે પણ થાય છે કોન્ટ્રાક્ટ પ્રથાના આધારે થાય છે. 11 મહિનાનો કોન્ટ્રાક્ટના આધારે આ લોકો ભરતીઓ કરે છે, સાચા યુવાનોને કોઈ રોજગારી મળતી નથી. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. શિક્ષણ ખૂબ મોંઘું છે. આજે મા બાપ પેટે પાડા બાંધીને છોકરાઓને ભણાવે છે, પણ જ્યારે કોલેજ પાસ કે ડબલ ગ્રેજ્યુએટ કે સારામાં સારી ડિગ્રી લઈને જ્યારે
યુવાન બહાર નીકળે છે ત્યારે કોઈ નોકરીની તકો હોતી નથી. આજે ડોક્ટરો પણ બેકાર છે, વકીલો પણ બેકાર છે, દરેક એન્જિનિયરો પણ આજે 5,000ની નોકરી કરવામાં મજબૂર છે. આજે લાખો રૂપિયા ડોનેશન ભરી ડૉક્ટર બને છે, લાખો રૂપિયા ડોનેશન ભરી અને એન્જિનિયર બને છે, લાખો રૂપિયા ડોનેશન ભરીને આજે ટીચર બને છે, પણ એ સામે રોજગારીની કોઈ તકો જ નથી. તો શા માટે સરકાર નથી વિચારતી કે આટલા કોન્ટ્રાક્ટ પથારીને ભરતી કરતા સિવાય ડાયરેક્ટ યુવાનોને તક આપવામાં આવે છે? એટલે યુવા વિરોધી સરકાર છે અને આને અમે જનતા વચ્ચે જઈ અને આ સરકારની જે ભ્રષ્ટ નીતિઓ છે લોકો વચ્ચે જઈશું અને લોકોને સાથે રાખીને સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશું.